યોજાયેલી આજે ગુજરાત મિરર દ્વારા સરસ મજાની વિશ્વ મહિલા દિન નિમિત્તે આજના વિચાર ગોષ્ઠીમાં ઉપસ્થિત ડાયસ પર બિરાજમાન સર્વે સમાજની સશક્ત નારીઓ આપ સૌ ઉપસ્થિત વિવિધ ક્ષેત્રમાંથી પધારેલી જે કંઈ ને કંઈક સમાજ માટે પણ કરે છે એવી સન્માન્ય દર્શિતાદાએ કીધું એમ ગુજરાત મિરરને હું હૃદયથી અભિનંદન આપું છું. આપણો આ સમાજ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ પુરુષ પ્રધાન છે, પણ સમાજ વ્યવસ્થાની દ્રષ્ટિએ એ સ્ત્રી પ્રધાન છે. આ સમાજનું ઘડતર કરવાનું કામ આપણે સ્ત્રીઓ કરીએ છીએ. ખૂબ સરસ ઉદાહરણ બેને ઘણા બધાને પૂછ્યા પોતાના વિચારો ઉદાહરણ, પણ ખૂબ સિમ્પલ કાઠિયાવાડી ભાષામાં આપણે ઉદાહરણનો અર્થ કરીએ તો આપણે ઈચ્છીએ, આપણું મન ઈચ્છે ત્યાં આપણે ઉઠીએ, આપણે ઈચ્છીએ ત્યાં આપણે બેસીએ, આપણે ઈચ્છીએ ત્યારે આપણે ખાઈ, આપણે ઈચ્છીએ ત્યારે એ વસ્તુ આપણે પહેરીએ. આને ઉદાહરણ કહેવાય. મને ખબર છે હજુ પણ શહેરોમાં ઉચ્ચ સમાજમાં ઉચ્ચ જ્ઞાતિમાં પણ ઘણી બધી એવી બહેનો છે કે જે પોતાની ઈચ્છા પ્રમાણે નથી લઈ શકતી. આમાંથી ઘણી બહેનો હશે કે હજુ ઘરમાં રસોઈ બનાવી હોય તો સાસુને કે પતિને પૂછવું પડતું હોય. હજી એવી ઘણી બહેનો હશે કે ક્યાંક તૈયાર થતી હોય, કબાટ ખોલી હોય ત્યારે હજુ પતિને આ કલર ગમશે નહીં ગમે એ વિચારીને કપડા પહેરવા પડે છે. હજી એવી ઘણી બહેનો હશે કે જેને કંઈક કરવું હશે, ક્યાંક જવું હશે તો બે વાત પહેલા પતિનો ઘરનો બાળકોનો વિચાર કરવો પડતો હશે. આમાં સ્ત્રી સશક્તિકરણ ક્યાં આવ્યું? આપણે ખાલી બોલીએ છીએ, પણ હજુ કોઈ પણ ક્ષેત્રમાં સ્ત્રી ડિપેન્ડન્ટ છે. જ્યાં સુધી એ પોતે સ્વતંત્ર નહીં થાય ત્યાં સુધી બધી જ વાતો બધા જ દિનો આપણે ઉજવીએ છીએ એ એક દિવસ ના થઈને રહી જાય છે. સારા સેમિનારો કરી રહીએ છીએ, સારી સારી મોટી વાતો કરીએ છીએ. ગામડાઓની પરિસ્થિતિ અને શહેરની પરિસ્થિતિમાં ખૂબ બદલાવ છે, ખૂબ ફેર છે, પણ છતાં ક્યાંક ને ક્યાંક હજુ સ્ત્રી સેકન્ડ કેડર જ છે, પાછળ જ છે, ફ્રન્ટ સીટ પર નથી. અને એના માટે જો એને ફ્રન્ટ સીટ પર આવવું હશે તો જરૂર છે એને પગભર થવાની. તમે પગભર થશો તો તમારે બીજા કોઈની જરૂર નહીં પડે, તમે સ્વતંત્ર નિર્ણય કરી શકશો, સ્વતંત્ર થઈ શકશો. સ્વતંત્રતા અને સ્વચ્છતામાં બહુ ફરક છે. મારો કહેવાનો આશય બિલકુલ એવું નથી કે પોતાના ઘરનું વાતાવરણ બગાડી અને સ્વચ્છતાથી આપણે ઘરમાં વળગીએ, હું એવું કહેવા બિલકુલ નથી માંગતી, પણ માનસિક સ્વતંત્રતા એ ખૂબ જરૂરી છે. સ્ત્રીને બીજું કઈ નથી જોયું, એને ફક્ત સ્વતંત્રતા જોઈએ છે. એ ઈચ્છે રસોઈ કરી શકે, એ ઈચ્છે ત્યારે બહાર જઈ શકે, એ ઈચ્છે ત્યારે પિક્ચર જોવા જઈ શકે, એ ઈચ્છે ત્યારે એની ફ્રેન્ડ સાથે, એની માતા સાથે, એના કોઈ સંબંધી સાથે ફોનમાં વાત કરી શકે, એ ઈચ્છે કપડાં પહેરી શકે. આટલી સ્વતંત્રતા જો સ્ત્રીને મળી જાય તો આ સમાજ એક ખરા અર્થમાં સશક્ત થઈ શકશે. અને એટલા જ માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે સૌના સહકાર, સૌના સાથની જરૂર પડશે. આ સમાજ વ્યવસ્થા આપણે પ્રયોગ ચલાવીએ છીએ. આપણે આપણી આપણા સાથી આપણી બહુ હોય, આપણી ભાગી હોય કે આપણા ઘરમાં નાની બાળકી હોય, આપણે એને સ્વતંત્ર એને એના વિચારો કરવાનું, એના નિર્ણય કરવાની સ્વતંત્રતા દેવાની શરૂઆત આપણે કરીએ તો ચોક્કસ સમય આવે
દરેક સ્ત્રી પોતાના સ્વતંત્ર નિર્ણય કરતી થઈ જશે. અને શરૂઆત આપણાથી કરી આજના દિવસે. એટલીસ્ટ અહીંયા બેઠેલી બહેનો તો આજે એક નિર્ણય ચોક્કસ કરે કે મારા ઘરમાં હું થોડી ઉપર હોઉં તો મારા નાની બહુને સ્વતંત્રતા આપવી જોઈએ, મારા નાની દીકરીને સ્વતંત્રતા આપવી જોઈએ. એ જે ઈચ્છે, જે એને ગમે એ કરી શકે. આ નિર્ણય આજે આપણે સૌ સાથે મળીને કરવો પડશે. ત્યારે સાચા અર્થમાં આપણે સશક્ત થશું. બાકી ગમે એટલા ભણેલા હશું, ગમે એટલી વાતો કરશું, પણ હજી બધું પૂછી પૂછીને જ કરવાનું હશે તો સ્ત્રી છે કે કે ત્યાંની ત્યાં જ છે. બીજી એક ખાસ વાત મને મેલકાતી ખૂબ મગજમાં હતી. અંજલિબેને કીધું કે આ રેશિયો છેલ્લા બે દિવસથી ટીવી ટોક શોમાં પણ ખૂબ સરસ ચાલે છે. જે બાળકીનો દર ઘટ્યો છે, સરકાર ખૂબ સરસ કામ કરે છે. છેલ્લા 10 વર્ષથી બેટી બચાવો અભિયાન જો ન હોય તો મને એવું છે કે 840 દીકરી છે ને, અંજલિ મેડમ તમે 600 નો રેશિયો આપણે ઉભો હતો જો સરકારે કામ ન કર્યું હોય. 1000 ની સામે 600 દીકરી. તમે આની તમારે ગંભીરતા, આપણે સૌને સાથે ગંભીરતા સમજવાની જરૂર છે. આ ખૂબ ગંભીર પ્રશ્ન છે અને આ ગંભીરતા ફક્ત ને ફક્ત બહેનો જ સમજી શકશે. આ સામાજિક અસંતુલન છે. તમે જુઓ તો પાછા પાંડવ કર્મો યુગમાં રહ્યા જશો. પાંડવ પાંચ પાંડવો છે, એક પત્ની હતી ને, આ દિવસ દૂર નહીં થઈ. જો આના રેશિયો આમ નામ રહેશે તો 2 અને 3 પુરુષ વચ્ચે એક પત્ની, આ ખૂબ સામાન્ય વાત થઈ જશે. અને આનાથી બચવાનું કામ આપણે સૌને સાથે મળીને કરવું પડશે. એટલે હું અમારા સમાજ વતી મુખ્યમંત્રીને પત્ર લખાવું છું કે તમે બધા સમાજના આગેવાનોને, બધા એનજીઓને, બધી ધાર્મિક સંસ્થાઓના વાળાઓને તમે ભેગા કરો અને એનો પણ એક એવો પણ નહીં ચલાવે કે દીકરી બચાવવાનું કામ સ્ત્રી જ કરી શકશે. મેં ઘણા બધા ઘરોમાં પૂછ્યું, પુરુષને વાંધો નથી દીકરી દીધો, ફક્ત સ્ત્રી પૂછે છે કે મારે દીકરો જોઈએ છે. આ માનસિકતા આપણે સૌ સાથે મળીને બદલવી છે અને એના માટે તમારી તમારા બધી જ મહિલાઓની જરૂર પડશે. આપણે સમજાવીએ, આપણે બીજા પરિણામ આપણે 5 જણને સમજાવીએ ને તો એ આપણું જીવન સાર્થક ગણાશે. આપણે આપણી કામવાળીને એટલી સમજાવી શકીએ ને કે તારે જો દીકરી આવે તો તું જરાય સમજાવી ને અને બેઠા છે, હું તને મદદ કરીશ એને ભણાવવાનો. સરકારે કેટલી બધી યોજનાઓ દીકરી માટે કરી છે કે એક પણ ખર્ચો એ ઉછળી શકે, ભણી શકે, પરણી શકે. આ સમજાવવાની જરૂર છે, એ સુધી વાત નથી પહોંચી. તો આજના દિવસે આપણે બેઠાણ કરીએ, આપણે એક સ્ત્રીને સ્વતંત્ર નિર્ણય કરવાની ચિંતા કરીએ અને સ્ત્રી બચાવવાનું અભિયાન ફક્ત ને ફક્ત મહિલાઓ જ કરી શકશે. એટલે હું આપણે પરિવાર એક આ બેટી બચાવવા માટે જ પહેલ અમારા રઘુવંશી સમાજ કરશે. સૌથી વધારે રાજકોટમાં કાર્યરત અમારા સમાજના મહિલાઓ છે, હું એમના થકી ઘરે ઘરે પહોંચવાનો પ્રયત્ન કરીશ અને આપણે એક સરસ મુહિમ ચલાવીએ. એટલીસ ત્રીજે ટાઈમ પણ રાજકોટમાં રહેશો આપણે સંપર્ક કરી લઈ તો એ આપણું જીવન સાર્થક કરાશે. ફરીવાર વિમેન્સ ડે માટે મારી પાસે